વિધાનસભાના દંડ કાશ્મીર કોર્ટમાં બે દિવસ પહેલા બાયડના ધારાસભ્ય ધવલસ ઝાલા અને બહુચરાજીના ધારાસભ્ય ભરતસિંહ ઠાકોર પોતાનું સભ્યપદ બચાવવા માટે કોંગ્રેસમાં વારંવાર રજૂઆતો કરતા હોવાનું નિવેદન આપ્યું. હવે આ મુદ્દે ધવલસિંહ ઝાલાએ આક્રમક વલણ અપનાવ્યું છે. હિંમતનગર ખાતે આવેલા ધવલસિંહે જણાવ્યું કે સમાજના કામ માટે તેઓ હંમેશા અલ્પેશ ઠાકોરની પડખે છે અને ધારાસભ્ય પદ બચાવવા માટે આજ જે કરવી પડે તેવા કોઈ કામ મેં કર્યા નથી. વળી તેમણે જણાવ્યું કે જો કોંગ્રેસે તેમને રાજીનામું જોતું હોય તો સામી છાતીએ કહે તેઓ આડી છે, સામી છાતીએ રાજીનામું આપી દેશે. આ ઉપરાંત પણ તેમણે અશ્વિન કોટવા સામે કેટલાક આક્ષેપ પણ કર્યા હતા. પાર્ટી અને પાર્ટીના કાર્યકર્તાઓ દંડક સાહેબે જે પ્રમાણેના શબ્દો પ્રયોગ કર્યો છે, બહુ સિનિયર આગેવાન છે કોંગ્રેસ પક્ષના, અને એમણે જે પ્રમાણેનું સ્ટેટમેન્ટ એક આપ્યું છે કે ભાઈ સમાજને ત્યજીને જે પ્રકારની વાત કરી છે, અરે અમે જે વખતથી ધારાસભ્ય બન્યા ત્યારથી સમાજની વાત કરી છે, મારા મતદારોની વાત કરી છે, મારા મતદારમાં નાનામાં નાનો સમાજ છે એની વાત કરી છે, ને ઠાકોર સમાજની વાત કરીને આવ્યો છે, અને દરેક વ્યક્તિને પોતાના સમાજ માટે ગર્વ હોય છે. પરંતુ મને એ પ્રશ્નાર્થ થાય છે કે અશ્વિનભાઈએ એમના સમાજ માટે શું કર્યું? આ દિન સુધી એમના સમાજની ચિંતા કરો, તમે અમારા સમાજની ચિંતા ના કરો. અમારા સમાજને શું કામ કરવાનું, શું કરવાનું છે, અને અમારા સમાજના મતથી પણ તમે ચૂંટાયા હશો. જે પ્રકારની એમની વાણી વર્તન, જે પ્રકારનું એમનું જે આક્ષેપબાજી છે એ જોઈને મને એમ લાગે છે કે બહુ ખરાબ રીતે એમણે જે વર્ણન કર્યું છે અને જે બદનામ કરવાનું કામ કર્યું છે, અને અમારા સમાજની પણ એમને માફી માગવી પડશે જાહેરમાં. જે પ્રમાણે કહે છે કે કોંગ્રેસ પક્ષ સાથે આજીજી કરી છે, એક વિડીયો બતાવે, એક ઓડિયો લાવે અને એવું બતાવે કે ભાઈ તમે મેં આજીજી કરીને માફી માગવા, કારણ કે એ પ્રકારનું કોઈ કૃત્ય જ નથી કર્યું, પરંતુ એ લોકો ગોતી રહ્યા છે કે આ પ્રકારનું કૃત્ય કરી શકે. અરે ભાઈ, તમારે અમારી રાજીનામું જોઈતું હોય તો પ્રેમથી આઈને સામેથી કહી દો કે રાજીનામું જોઈએ છે. ભાઈ અમે એક ક્ષત્રિય છીએ કે કુરબાની આપી દઈએ, ધારાસભ્ય પદની કુરબાની આપવા અમે તૈયાર હોઈએ, અને ભાઈ દબંગ નેતા છીએ. કોઈ એવી વાતો નહીં આવે અમારા અંદર કે ભાઈ ભેળસેળવાળી વાત નહીં આવે. ખેડબ્રહ્માના ઇલેક્શનની અંદર, સાબરકાંઠાના ઇલેક્શનના ખેડબ્રહ્માની અંદર શું થયું છે બધા જાણે છે ને, લોકોના મોઢા પર વાતો પણ થઈ રહી છે. અને અમને એવું નથી આવડતું કે પાટલા બારણે અમે સેટિંગ કરતા હોઈએ અને પાટલા બારણે ફાઇલોની સપ્લાય કરતા હોઈએ. એ વાત છીએ અમારું, જે કરવું અમે જાહેરમાં ચર્ચા કરીએ છીએ અને જાહેરમાં વાત કરીએ છીએ. આ પ્રકારના સ્ટેટમેન્ટ આપીને સમાજને, સમાજની અંદર અમારી બદનામી કરવાની જે વાત કરી છે અને સમાજને નીચો દેખાડવાની જે વાત કરી છે, સમાજની માફી અમને માગવી પડશે. અને જે પ્રકારની એમની વાત છે તદ્દન નિંદનીય છે. આ પ્રકારના સિનિયર આગેવાનો આ એ દેખાઈ આવે છે એના પરથી કે કોંગ્રેસ પક્ષની અંદર જે ગ્રુપિઝમવાળી સિસ્ટમ છે અમે એ સુધારવા માગીએ છીએ. અમારે કોઈ ગ્રુપ નથી, અમે કોઈ ગ્રુપની વાત કરવા નથી આવ્યા, પણ પાર્ટીને બેઠી કરવાની વાત છે અમારા માટે. આગામી સ્ટેન્ડ શું રહેશે, કોંગ્રેસ કે અલ્પેશ ઠાકોર? અલ્પેશ ઠાકોર પણ હજુ પણ કોંગ્રેસમાં જ છે. એટલે આપ પાર્ટીમાંથી સભ્યપદ ઉપરથી રાજીનામા માટે તો સસ્પેન્ડ કરવા પાર્ટી પહોંચી છે. પાર્ટી આ વાત કરી રહી છે, જ્યારે સભ્યપદ અલ્પેશ ઠાકોરનું સસ્પેન્ડ કરવાની વાત હોય પાર્ટી એ વાત કરી રહી છે. પણ જેણે વીપ વિરોધી પ્રવૃત્તિ કરી છે આ દિન સુધી શું કરો છો તમે? હું એમ કહેવા માગું છું, મારી સામે ભારતીય જનતા પાર્ટીમાં જિલ્લાનો હોદ્દેદાર લડ્યો, આજે 2 વર્ષ થવા આવ્યા, ધારાસભ્ય લડ્યો છે, તમે એના સામે એક્શન નહીં લઈ શક્યા. વિમલ પટેલ સાથે ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા.